नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों नो मारी YouTube चैनल मा। हुं छुं आपनो मित्र भावी फगासिया। तो मित्रों, खास करीने वीडियो ना माध्यम थी आपणे वात करवानी छे हालनी सक्रिय सिस्टमोनी स्थिति शुं छे, बंगाळनी खाड़ीमां जे वावाझोडुं छे ते क्या विस्तारमां त्राटकशे, अने आजे वरसादनी शक्यताओ केटली छे, अने आगामी दिवसोनुं हवामान केवुं रहेशे ते बाबतनी माहिती आ वीडियोमां विगतवार जोशुं। तो वीडियोने छेले सुधी जोवा विनंती। तो मित्रों, खास करीने सक्रिय सिस्टम की स्थिति सौ प्रथम जो है तो अरबी समुद्र में एक साइक्लोनिक सर्क्युलेशन सिस्टम ओमान नजीक जोवा मळी रही है, जो खूब हवे नबड़ी पड़ी गई है, और बंगाल की खाड़ी में जो डिप्रेशन सिस्टम गई काले थी ते हवे वधु मजबूत बनी गई है और वावाझोड़ा में फेराई गई है। आ सिस्टम ने वावाझोड़ू दाना नाम आपवामां आव्युं छे। तो मित्रों, खास करीने सिस्टम छे ते क्रमशः आगळ वधी रही छे अने हवे आ सिस्टम वधु मजबूत पण बनशे अने संभवित हजी पण एक स्टेप सुधी मजबूत बनी अने वावाझोडुं छे ते सेवर साइक्लोन स्टॉर्म मां फेरवाई तेवी शक्यताओ छे, एटले के एक केटेगरी वधु मजबूत बनशे। तो मित्रों, हालनी स्थिति प्रमाणे वावाझोडुं दाना छे ते बंगाळनी खाड़ीमां आगळ वधी अने 24 तारीखनी रात्रिथी 25 तारीखनी सवार सुधीना समयगाळा दरमियान ओडिशा अने डागु पश्चिम बंगाळना भागो नजीक टकराय तेवी शक्यताओ छे। अने ज्यारे आ वावाझोडुं आ भागो एटले के ओडिशा अने डागु पश्चिम बंगाळना भागो नजीक त्राटके त्यारे वावाझोडामां पवननी झडप छे ते 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। એટલે આમ જોવા જઈએ તો રેડ એલર્ટ મોડ ઉપર પશ્ચિમ બંગાળના ભાગો અને ઓડિશાના ભાગોના જે કાંઠા વિસ્તારો છે તેને સાવચેત કરી દેવામાં આવ્યા છે, અને હવામાન વિભાગ દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે। સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। એનડીઆરએફ ટીમને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે। તો મિત્રો, બંગાળની ખાડીનું વાવાઝોડું છે તે ઓડિશા અને પશ્ચિમ બંગાળને એક પ્રકારે નુકસાનકારક સાબિત થવાની પૂરેપૂરી સંભાવના અત્યારે દેખાય છે। ત્યારે અગાઉ પણ આપણે કહ્યું તેમ કે આ વાવાઝોડું છે તે ગુજરાતને કોઈ રીતે અસર કરતા રહેવાનું નથી, આનાથી વરસાદ નથી આવવાનો કે કોઈ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી, પરંતુ જમીની ભાગો પર સિસ્ટમ આવતા ઝડપથી નબળી પણ પડવાની શરૂઆત થઈ જશે। એટલે સિસ્ટમ 25 તારીખ બાદ જમીન પર એન્ટર થશે એટલે ખૂબ જ ઝડપથી નબળી પડશે। તો મિત્રો, ખાસ કરીને આ પ્રકારની વાવાઝોડાની સ્થિતિ દેખાય છે એટલે ગુજરાતના ખેડૂત મિત્રોએ આ વાવાઝોડાનો ડર રાખ્યા વગર પોતાના ખેતી કાર્ય ચાલુ રાખવા। ત્યારે આજના દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ વિશેની વાત કરીએ તો મિત્રો, ખાસ કોઈ વરસાદની ગતિવિધિ આજે દેખાય તેવી શક્યતાઓ લાગતી નથી। અમુક છૂટાછવાયા વિસ્તારો હોય જ્યાં સામાન્ય ઝાપટા પડે, બાકી ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ આજે જોવા મળે તેવી સંભાવના ઓછી લાગી રહી છે, જેમાં પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો હોય અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો હોય, કોઈ કોઈ સીમિત કોઈ સેન્ટર હોય જ્યાં ઝાપટાને બાદ કરતા મોટી વરસાદની ગતિવિધિ આજે દેખાય તે પ્રકારની શક્યતાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે। ત્યારે મિત્રો, આગામી દિવસોના હવામાન વિશે વાત કરીએ તો મોટાભાગે આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણ છે એકંદરે શુષ્ક રહેવાની સંભાવના છે। મોટાભાગના દિવસોમાં સારી એવી વરાપ જોવા મળશે। 25 તારીખ આજુબાજુથી આપણે અગાઉ કહ્યું તેમ એક પ્રકારે ગુલાબી ઠંડી વહેલી સવારે અનુભવ થાય તે પ્રકારની સામાન્ય ઠંડીનો અનુભવ થશે, અને સાથે સાથે દિવસ દરમિયાન સારો એવો ભોર પવન પણ આગામી દિવસોની અંદર શરૂઆત થઈ જશે, એટલે ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે એક સારા સમાચાર ગણી શકાય। એટલે હવે વરસાદમાંથી ચોક્કસપણે ખેડૂત મિત્રોને રાહત મળશે। ગઈકાલે ખૂબ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી, જેમાં કચ્છના દરિયાકાંઠાના જે ભાગો છે તેમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદનું જોર રહ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રના ખાસ કરીને દ્વારકા, પોરબંદર જિલ્લો, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ ખૂબ ના બરાબર રહી હતી। તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે, કોઈ પણ પ્રકારની સ્થિતિમાં ફેરફાર થશે તો સૌથી પહેલા તમારા સુધી અપડેટ આપવામાં આવશે। આભાર।